આગામી બે દિવસ બાદ સાર્વત્રિક વરસાદ થઈ શકે છે। હવામાન વિભાગનું માનીએ તો બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાયું છે, જેના કારણે 8 અને 9 સપ્ટેમ્બરે રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થઈ શકે છે। ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે, તો ઉત્તર ગુજરાતમાં પણ સારો વરસાદ થઈ શકે છે। દક્ષિણ ગુજરાતના નવસારી, ડાંગ, તાપી, સુરત અને ભરૂચમાં પણ ભારે વરસાદની આગાહી છે। આ તરફ સૌરાષ્ટ્રના અમરેલી, રાજકોટ, ભાવનગર, દ્વારકા અને જામનગરમાં પણ ભારે વરસાદ વરસી શકે છે। આ તરફ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, પાટણ, અમદાવાદ, ખેડા, નડિયાદ અને ગાંધીનગરમાં પણ હળવાથી મધ્યમ વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરાઈ છે। સંવાદદાતા દિવ્યા ચૌહાણ જોડાયા છે વિગતો સાથે। દિવ્યા, બંગાળની ખાડીમાં જે રીતે સિસ્ટમ સક્રિય થઈ રહી છે, તેની અસર હવે આવનારા દિવસોમાં વર્તાય તેવી આશાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। આવનારા દિવસોમાં ગુજરાતમાં સારા વરસાદની સંભાવનાઓ છે, કયા કયા જિલ્લામાં સૌથી સારો વરસાદ થાય તેવી શક્યતા? તોરલ, રાજ્યમાં જે રીતે વરસાદની આગાહી આપવામાં આવી છે ત્યારે સપ્ટેમ્બરમાં સારો વરસાદ રહેવાની અનુમાન છે તે હવામાન વિભાગ તરફથી કરવામાં આવ્યું છે। એક પછી એક વરસાદી સિસ્ટમ સક્રિય થવાના કારણે રાજ્યમાં સારો વરસાદ રહે તેવા એંધાણ હવામાને આપ્યા છે। જ્યારે રાજ્યમાં અત્યાર સુધીમાં 41% વરસાદની ઘટ જોવા મળી રહી છે, ત્યારે સારો વરસાદ થવાના કારણે રાજ્યમાં વરસાદની ઘટ છે તેમાં ઘટાડો થાય તેવું અનુમાન છે તે હવામાને લગાવ્યું છે। ત્યારે સ્કાયમેપ દ્વારા પણ એક વખત સમજવાનો પ્રયત્ન કરીશું કે રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે ત્યારે કયા વિસ્તારમાં કેટલો વરસાદ અને ક્યારે પડશે। જે રીતે રાજ્યમાં અત્યારે બંગાળની ખાડીમાં લો પ્રેશર સક્રિય થયું છે અને તેની જ અસર છે તે સમગ્ર રાજ્યમાં આવનારા દિવસોમાં એટલે કે 8 અને 9 સપ્ટેમ્બરે જોવા મળવાની છે, અને તેના જ કારણે ઉત્તર ગુજરાતના કેટલાક ભાગો છે જ્યાં હજી સુધી વરસાદ નથી વરસ્યો તે તમામ વિસ્તારમાં સામાન્યથી હળવો વરસાદ રહેશે। જ્યારે મધ્ય ગુજરાતમાં પણ આ જ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા સહિતના તમામ જે વિસ્તારો છે ત્યાં પણ હળવાથી મધ્યમ વરસાદ જે છે તે જોવા મળી રહ્યો છે। અત્યાર સુધીમાં જે ગ્રામ્ય વિસ્તારો, જે અમદાવાદ સહિતના તમામ જે વિસ્તારો હતા ત્યાં પણ જે વરસાદની જે ઘટ હતી તે પણ પૂરી થાય તેવા એંધાણ છે તે સ્કાયમેપમાં પણ દર્શાવવામાં આવી રહ્યા છે। જ્યારે બંગાળની ખાડીમાં જે લો પ્રેશર સક્રિય થઈને જે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે, એટલે કે છેલ્લા 4 દિવસમાં વરસાદ જે સામાન્ય વરસ્યો છે ત્યારે હવે અગાઉના આવનારા જે દિવસો છે ત્યાં સમગ્ર રાજ્યમાં વરસાદ રહેવાનો છે, અને સૌથી વધારે ભારેથી અતિભારે વરસાદ છે તે સૌરાષ્ટ્રના કેટલાક ભાગો અને દક્ષિણ ગુજરાતના જ કેટલાક ભાગો છે ત્યાં સારો વરસાદ રહે તેવી સંભાવનાઓ છે તે જોવા મળી રહી છે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં જો વાત કરીએ તો સુરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપી, આહવા, દાદરા નગર હવેલી સહિતના તમામ જે વિસ્તારો છે ત્યાં અતિ ભારે વરસાદની સંભાવના છે। તો આ તરફ મધ્ય ગુજરાતમાં પણ સારો વરસાદ રહે એટલે કે અમદાવાદ સહિતના તમામ જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં સૌથી વધારે અસર થશે, અને ત્યારબાદ સૌરાષ્ટ્રના ભાગોમાં વાત કરીએ તો ભાવનગરમાં સૌથી વધારે વરસાદ વરસે તેવી પણ સંભાવના જોવા મળી રહી છે। જૂનાગઢ, દ્વારકા, ગીર સોમનાથ સહિતના તમામ જે વિસ્તારો છે ત્યાં બંગાળની ખાડીમાં જે લો પ્રેશર સક્રિય થયું છે તેની અસર વર્તાય તેવી પણ સંભાવનાઓ જોવા મળી રહી છે। એટલે કે હવે 40% જેટલી વરસાદની અંદાજિત જે ઘટ છે તે પણ હવે પૂરી થશે। આવનારા 8 અને 9 સપ્ટેમ્બરનો જે વરસાદ છે તે ખેડૂતો માટે રાહત અપાવે તેવા સમાચાર હવામાને પણ આપ્યા છે, અને સ્કાયમેપમાં પણ આ જ પ્રકારની સ્થિતિ વરસાદની જોવા મળી રહી છે। તોરલ, દિવ્યા ધન્યવાદ વિગતો માટે। તો જે રીતે સંભાવનાઓ દેખાઈ રહી છે આવનારા દિવસમાં સારો વરસાદ વરસી શકે છે, 8 અને 9 સપ્ટેમ્બરે સારા વરસાદની આગાહી કરવામાં આવી છે। બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરને કારણે સિસ્ટમ સક્રિય થઈ રહી છે।